આજે વર્લ્ડ વેટલેન્ડ ડે છે. દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવાય છે. અંકલેશ્વર પ્રકૃતિ પ્રેમી દ્વારા છેલ્લા 3 વર્ષથી આવા વેટલેન્ડ એટલે કે તળાવ જેવા કુદરતી તત્વો અને પ્રકૃતિ અંગે ગમન કરી માહિતી એકત્ર કરી હતી. પક્ષીઓ અને સ્થાનિક પ્રકૃતિના વાતાવરણ અંગે સંશોધન કરી લોકો જાગૃત બને તેમ વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લાના મત્સ્યપાલન માટે માનવ સર્જિત એક્વાકલ્ચર તળાવ પક્ષીઓના ખોરાકનો વૈકલ્પિક સ્ત્રોત બન્યા છે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી કુદરતી બદલાવોના ભણકારા વાગી રહ્યા છે. દિવસે દિવસે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંતુલન બગડી રહ્યું છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર શહેર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરીની નામના મેળવી છે. શહેરમાં સૌથી મોટો વિકટ પ્રશ્ન પ્રદૂષણનો છે, ત્યારે પર્યાવરણનું સંતુલન ધરાવતા જૈવ વિવિધ જાળવી રાખતા માનવસર્જિત વેટલેન્ડ આવેલા છે, જે શહેર માટે અને ખેડૂતો માટે પણ અત્યંત ગર્વની વાત છે. અંકલેશ્વરમાં એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણા દ્વારા માનવસર્જિત વેટલેન્ડ એવા એક્વાકલ્ચર તળાવની મુલાકાત લઈ અભ્યાસ કર્યો હતો. અંકલેશ્વરથી 5 કિલોમીટર દૂર આવેલા અડોલ ગામ તેમજ કતપોર આલિયાબેટ વગેરે વિસ્તારના માનવસર્જિત એક્વાકલ્ચર વેટલેન્ડ શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશી પક્ષીઓ, સ્થાનિક પક્ષીઓ અને કીટકોના આશ્રયસ્થાન લેતા નજરે પડ્યા હતા. ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજ્ય દેશના 1/5 ભાગનો દરિયા કિનારો વિસ્તાર ઝોન ધરાવતો હોવાથી મત્સ્ય ઉદ્યોગ માટેનું સ્થાન ધરાવે છે, ત્યારે એક્વાકલ્ચર વેટલેન્ડ દ્વારા મત્સ્યપાલન કરવાની પદ્ધતિ આવક અને રોજગારી માટે મદદરૂપ બની રહ્યું છે. પણ તેની સાથે સાથે જૈવ વિવિધતા પણ જાળવી રહ્યું છે અને વિવિધ પ્રકારના પક્ષીઓ અન્નની શોધમાં એવા માનવસર્જિત વેટલેન્ડ આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. કૃત્રિમ વેટલેન્ડ્સ છે, જે પાણીના ચોક્કસ જથ્થાને સંગ્રહિત કરવા તથા નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે મત્સ્યપાલન કરી રોજગારી મેળવવા માટે બનાવવામાં આવે છે. આ વર્ષની થીમ વેટલેન્ડ રિસ્ટોરેશન છે, જે માનવ અને ગ્રહના સ્વાસ્થ્ય માટે વેટલેન્ડના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગની ખાતરી કરવા માટેની પ્રક્રિયાઓના મહત્વ પર પ્રકાશ પાડે છે. વેટલેન્ડ કે જળ પ્લાવિત વિસ્તાર એટલે શું? જળ પ્લાવિત વિસ્તાર એવો વિસ્તાર કહેવાય તેની નવીન કાદવયુક્ત કળણ નીચાણવાળી ભેજવાળી જમીન કે ભેજવાળી જમીનમાં કોવાયેલી વનસ્પતિ હોય અથવા પાણીથી ભરપૂર હોય. પાણી કુદરતી રીતે ત્યાં એકઠું થયું હોય કે પછી કૃત્રિમ રીતે ભરવામાં આવતું હોય. પાણી સ્થિર હોય કે પછી તેનો પ્રવાહ હોય, તાજું હોય કે પછી જરાક ખારું કે ખારું, દરિયાઈ પાણી સહિત નાની ભરતી સમય ઊંડાઈ 6 મીટરથી વધુ ન હોવી જોઈએ. સાદી ભાષામાં ખૂબ ઊંડું ન હોય એવું છીછરું પાણી, દલદલ અને વનસ્પતિની જાડી ધરાવતો જળ વિસ્તાર. આ વિસ્તારમાં જળજીવો, જીવચરો, વનસ્પતિ સહિત જીવસૃષ્ટિની વિશેષતા જોવા મળે છે, જે પક્ષીઓ માટે પોષક હોવાથી યાયાવર અને સ્થાનિક પક્ષીઓની વિવિધતાનું તે કેન્દ્ર બની જાય છે. માનવસર્જિત વેટલેન્ડ આશીર્વાદરૂપ બની રહ્યા છે. આલિયાબેટ તેમજ નર્મદા નદીના કિનારાનો વિસ્તાર, જે કુદરતી વેટલેન્ડ તરીકે જાણીતા છે, પરંતુ ત્યાં કલ્પસર પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન અને રેલવે રોડના પ્રોજેક્ટના કારણે સતત ઘોંઘાટ અને રહેઠાણ માટે વિસ્તારોનો નાશ થવાને કારણે શિયાળાની ઋતુમાં પાણીના પક્ષી ખોરાકના સ્ત્રોત માટે માનવસર્જિત વેટલેન્ડ એવા એક્વાકલ્ચર તળાવને વૈકલ્પિક સ્ત્રોત બનાવી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં જ રહેઠાણનો આશરો લઈ રહ્યા છે. માટે આવા માનવસર્જિત વેટલેન્ડ આશીર્વાદરૂપ બની રહ્યા છે. અમિત રાણા, એન્વાયરમેન્ટ એન્જિનિયર. વેટલેન્ડનું મહત્વ એ છે કે પૂરના પાણીની ગતિ ધીમી કરે છે, આજીવિકા પૂરી પાડે છે, નિવાસસ્થાન પૂરી પાડે છે, ઇકો ટુરિઝમ અને પરિવહનની ભૂમિકા ભજવે છે, જેને લઈને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે વેટલેન્ડનું મહત્વ વધી જાય છે.